नमस्कार, हूं चितोरल। आप जोई रह्या छो बीटीवी न्यूज। दिवाळी वेकेशन होय के पछी अन्य वेकेशन होय, रजाओना समयगाळानी अंदर फरवाना शौकीन गुजरातीओ हमेशा एक सारू प्रवासन स्थळ शोधता होय छे। सारा प्रवासन स्थळ तरीके छेल्ला केटलाक वर्षोनी अंदर अमदावादनी नजीक आवेल नळ सरोवर खूब ज विकसित थई रह्युं छे। नळ सरोवर विस्तार में छेल्ला वर्षो में तैयार थयेल रिसोर्ट अने फार्म हाउस में एक के बे दिवसनी टूरनो कॉन्सेप्ट तैयार थता नजीक अने दूरना प्रवासीओ आवी रह्या छे। जुओ स्विमिंग पूल में रजानी केवी मौज थई रही छे। परिवार साथे रजानो आनंद माणवानी मजा ज कंक अलग होय छे। पूल पार्टी नी आ मस्ती जोईने बोली उठ्या हशो के आवी मजा तो गोवा मुंबई नी कोई फाइव स्टार होटल मां ज मळे। तमे जे आ जलसो जोई रह्या छो ते कल्पना करो कि क्या नो होई शके। तमे कहशो कि स्विमिंग पूल में आवी मजा तो गोवा मुंबई नी होटल में ज कोई मानतु होय ने। तमने पण आ परिवार साथेनो जलसो जोईने आवा स्थळे जवानु मन थयुं हशे। હવે તમારા મનમાં પણ થતું હશે કે જલ્દીથી અમને આ સ્થળ કયું છે તે જણાવો, એટલે અમારી રજા ત્યાં પ્લાન કરીએ। તો ધ્યાન દઈને સાંભળો અને જુઓ, તમે જે આ મજેદાર સ્થળ જોઈ રહ્યા છો તે ગુજરાતનું છે। તમારી સ્ક્રીન પર જે ગોવા મુંબઈના જલસા જેવા દ્રશ્યો જોવા મળે છે તે પક્ષી અભયારણ્ય તરીકે વિખ્યાત નળકાંઠા વિસ્તારના છે। હા, તમે બિલકુલ સાચું જ સાંભળ્યું। નળકાંઠામાં હવે લોકો માત્ર પક્ષી જોવા જ નથી આવતા, પક્ષી જોવાની સાથે પોતાની જાતને રિલેક્સ કરવા પણ આવે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ફરવાને લઈને અનેક પ્રકારના ટ્રેન્ડ બદલાયા છે। બહુ દૂર અને લાંબો પ્રવાસ કરવા ન માંગતા લોકો હવે પોતાના શહેરની નજીક આવેલા સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે। અમદાવાદથી નજીક આવેલા પક્ષી અભયારણ્ય નળ સરોવર ફરવા વર્ષોથી લોકો પહોંચતા હતા, જો કે હવે આ જ વિસ્તારોમાં આવેલ અનેક રિસોર્ટ અને હોમ સ્કીમ અને ફાર્મ હાઉસના કારણે લોકો સવારથી સાંજના બદલે બે દિવસના પેકેજમાં આવવાનું પસંદ કરે છે। તો પોતાના શહેરની આજુબાજુની જે અંદર એક નાના ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે, અથવા તો જ્યાં તરત જ જઈ શકો તરત જ પાછા આવી શકો એ ડેસ્ટિનેશન તરીકે જે સમગ્ર વિસ્તાર છે ડેવલપ થઈ રહ્યો છે, નળ સરોવર અને એની આજુબાજુના વિસ્તારના આ જે દ્રશ્યો છે અથવા તો ત્યાંના રિસોર્ટના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પરિવાર જે છે અહીંયા પહોંચ્યો છે અને તેઓ જે છે એ વન ડે પિકનિક જે છે એની મજા માણતો અત્યારે હાલ આપને જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે લાંબી ટૂર કરવા ના માંગતા પરિવારો જે છે એ અહીંયા પહોંચી રહ્યા છે અને એ પરિવારો જે છે એ એક દિવસ કે બે દિવસની ટૂરની મજા માણી રહ્યા છે। આપણી સાથે એ ટુરિસ્ટ પણ છે, એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ। મેડમ, એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે નાના પ્રવાસ કરવો હોય તો એના તરીકે કેટલો આ વિસ્તાર આપને સુટેબલ લાગી રહ્યો છે? મને તો આ પ્લેસ બહુ જ સારું લાગી રહ્યું છે પર્સનલી। ધીસ રિસોર્ટ, ધીસ એરિયા, સવારે બોટિંગમાં જઈએ ત્યારે ઘણા બધા બર્ડ્સ આવી ગયા છે તો ઘણા બધા બર્ડ્સ જોવા મળે છે। ઈ જે સવારનું મોર્નિંગનું જે વ્યૂ હતું એ બહુ જ બ્યુટિફુલ હતું। એન્ડ ઇફ આઈ ટોક અબાઉટ ધીસ રિસોર્ટ, પર્સનલી આના જે પિક્સ ગૂગલમાં દેખાય છે એના કરતાં નેચરલી રિયલમાં વધારે સારું છે। ઇવન અહીંયા આવ્યા પૂલ પાર્ટી અમે લોકો અત્યારે કરીએ છીએ, પછી અમે કાફે જઈશું, પછી અમે લંચ લઈશું। બસ રિયલી આઈ ફીલ સો ગુડ હિયર એન્ડ હાઈલી રિકમેન્ડ ધીસ પ્લેસ। નળ સરોવરને કઈ રીતના જોઈ રહ્યા છો? તો એક દિવસની ટૂર કરવા માટે નળ સરોવર કયું ડેસ્ટિનેશન છે, આપને શું લાગે છે?
बहुत सारू है। अगर तमे फ्रेश थवा मांगो छो, तमे कोई हॉलिडेज पर जवा मांगो छो, तो दिस प्लेस इज रियली बेस्ट फॉर वन एंड हाफ डे। एक दिवस बे दिवस ने टूर माटे बेस्ट जग्या छे। अन्य प्रवासीओ पण छे, एमनी साथे आपणे વાતચીત કરીએ, તેઓ શું કઈ કહી રહ્યા છે? જી કેવું લાગી રહ્યું છે ખાસ તો આ જગ્યા પર આવીને એક દિવસના પ્રવાસ માટે? કેટલી એકદમ સુંદર જગ્યા છે અને અહીંયા આવીને આમ અલગ જ અહેસાસ થાય છે, મજા આવે છે એકચ્યુઅલીમાં। અહીંયા ક્યાંથી આવ્યા છો? અમે રાજકોટથી આવ્યા છે, નર સરોવર સૌરાષ્ટ્રી સ્પેશિયલ નર સરોવર ફરવા આવ્યા છીએ અમે। અહીંયા સાંભળ્યું છે કે ફોરેનથી પણ બર્ડ્સ આવે છે અને અમે સવારે 5 વાગે જોવા ગયા હતા, બોટિંગ પણ કર્યું અને બહુ સરસ બધા બર્ડ્સ જોવા મળે છે અને આ લોકો પણ બહુ સરસ દેખાડે છે। અમે રાજકોટથી સ્પેશિયલી આ રિસોર્ટનું પણ જોઈને આવ્યા હતા અને રિસોર્ટ બહુ સરસ છે। અહીંયા લોકો અલગ અલગ જગ્યા ઉપરથી પહોંચી રહ્યા છે અને જે જગ્યા છે અને આમ તો ખુશી કેટલી મળી રહી છે તો એમની જે પ્રકારની મસ્તી છે એના પરથી આપને આઈડિયા આવી જ રહ્યો હશે। પરંતુ કમસે કમ એક નાના ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અથવા તો ક્વિક જે છે તરત જાઓ તરત પાછા આવો એ પ્રકારના ડેસ્ટિનેશન તરીકે આ જે જગ્યા છે એ ખૂબ અત્યારે હાલ વિકસિત થઈ રહી છે। અહીંયા પ્રવાસીઓ છે, સારી હોટેલ્સ છે અને સારા રસ્તાઓ પણ આપને જોવા મળી રહ્યા છે। લોકો નળ સરોવર પક્ષી જોવા તો આવે, પણ પછી શું? પક્ષી જોવા ઉપરાંત બીજો જલસો શું છે? તો આવા રિસોર્ટમાં લોકો માટે આનંદની તમામ સુવિધા ઉપલબ્ધ છે। કોઈ ક્લબમાં હોય તેનાથી વિશેષ સુવિધા નળકાંઠાના રિસોર્ટમાં ડેવલપ કરાઈ છે। પૂલ પાર્ટીની મોજ પછી એમ થાય કે હવે ઇન્ડોર સ્પોર્ટ્સની મજા માણવી છે તો બિલિયર્ડ, ટેબલ ટેનિસ, કેરમ વગેરે જેવી ઇન્ડોર ગેમથી પણ ટાઈમ પાસ કરી શકો છો। માત્ર મોટા માટે જ નહીં પરંતુ બાળકોને પણ આ રિસોર્ટમાં જલસા પડી જશે, કારણ કે બાળકોને મોજ પડે તેવી એક્ટિવિટી આ રિસોર્ટમાં હાજર છે। બાળકો માટે જાત જાતના રમકડા અને સ્પોર્ટ્સ એક્ટિવિટી રાખવામાં આવી છે, જેથી બાળકો પણ અહીં મજા કરશે અને મોટાઓને પણ મજા કરવા દેશે। નળકાંઠાના વિસ્તારમાં જોવા મળતા આ ક્લબ કલ્ચર પ્રકારના વિકાસ લોકોને વધુમાં વધુ પસંદ પડી રહ્યો છે। છેલ્લા 3 થી 4 વર્ષમાં સાણંદ નળ સરોવર રોડ પર રિસોર્ટ, 15 થી વધુ રેસિડેન્શિયલ સ્કીમો કે જેમના પોતાના ક્લબ હાઉસ હોય, આ સિવાય ફાર્મ હાઉસ પણ તૈયાર થયા છે, જેઓ પ્રવાસીઓને સારી સુવિધાઓ આપી રહ્યા હોવાથી પ્રવાસીઓ આ વિસ્તારમાં આવીને રહેવાનું પસંદ કરે છે, જેમાં હવે આ રિસોર્ટ કલ્ચરે પણ લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે। નળ સરોવર સુધીનો જે 35 કિલોમીટર નો જે રસ્તો છે એ રસ્તામાં આજ સુધી અહીંયા કોઈ એવી પ્રોપર્ટી હતી જ નહીં કે જેથી કરીને કસ્ટમર સાણંદથી કે અમદાવાદથી કે બરોડાથી કે આણંદથી એમ ક્યાંયથી બી નજીકથી નીકળ્યો હોય તો તેને પીવાના પાણીનું પાઉચ બી અહીંયા અવેલેબલ નહોતું, અને એ જોઈને અમને બી એવી ઈચ્છા થઈ કે આપણે એવી કંઈક પ્રોપર્ટી અહીંયા વિકસાવીએ જેથી કરીને કસ્ટમરને જમવાની, પીવાના પાણીની કે ચા કોફી નાસ્તાની કોઈ તકલીફ ના પડે અને એ લોકોને રાત્રે અહીંયા જો સ્ટે કરવો હોય તો અમે લોકો એમને સારામાં સારી અહીંયા આગળ ઉપલબ્ધિ આપી શકીએ એના માટેનો અમારો ખાસ પ્રયત્ન। ગુજરાતમાં જેમ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જૂનાગઢમાં રોપવે, સાસણમાં સિંહ દર્શન, સોમનાથ અંબાજી વગેરે સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિકાસ અને નવી નવી એક્ટિવિટીનો ઉમેરો કરાયો છે, તેમાં નળ સરોવર પણ બાકાત નથી। નળ સરોવર પણ નવા ક્વેવર સાથે ઉભરાતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, નળ સરોવર।